નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણે ગુજરાતી ભાષા ધોરણ ત્રણનો પ્રથમ એકમ અગાઉ શરૂ કર્યો હતો અને હવે પછીની પ્રવૃત્તિઓ પણ આજે જોવાની છે એકમનું નામ વાંદરાને વાંચતા ન આવડે તો આ જે એકમ છે આપણે ત્રણ હપ્તે અલગ અલગ એના વિશે જોયું છે હવે આજે પણ કેટલીક પ્રવૃત્તિઓ આપણે કરવાની છે એ પહેલાં આપને મેં ગયા વખતે ગયા એપિસોડમાં એક ગૃહ કાર્ય આપ્યું હતું એ તમે સરસ રીતે કર્યું હશે એમ હું માનું છું તમને પાંચ શબ્દો આપવામાં આવ્યા હતા એ પાંચ શબ્દો તમે તમારી નોંધપોથીમાં લખી લીધા હતા એ પાંચ શબ્દોને આધારે તમે જુદા પ્રકારના વાક્યો બનાવવાની પ્રવૃત્તિ કરી હશે અને તમારા ઘરના સભ્યોને એ બતાવ્યા પણ હશે હવે આપણે આજે કેટલીક પ્રવૃત્તિઓ દોસ્તો કરવી છે પંદરમાં નંબરની જે પ્રવૃત્તિ છે એ પણ મજાની પ્રવૃત્તિ છે તો આપણે સ્ક્રીન પર એ પ્રવૃત્તિમાં શું કરવાનું છે જરા જોઈએ અહીં તમારી સામે બે ચિત્રો આપવામાં આવ્યા છે બંને ચિત્રો રંગીન છે તમારે બંને ચિત્રોને સરસ રીતે જોવાના છે એનું અવલોકન કરવાનું છે બરાબર ઝીણી નજરે જોવાનું છે અલબત્ત તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ ચિત્રો તો આપેલા જ છે છતાં સ્ક્રીન પર તમે વધારે સારી રીતે જોઈ શકશો તમને જોવાનો સમય આપેલો જ છે સારી રીતે જુઓ ચિત્રોને અવલોકન કરો ડાબી બાજુનું ચિત્ર પહેલાં જુઓ બરાબર નિરખીને જુઓ ત્યારબાદ બીજું ચિત્ર જમણી બાજુ જે ચિત્ર છે એ જુઓ એમાં શું એક સરખું છે એ પણ જુઓ કંઈક જુદું પડતું હોય તો એ પણ જુઓ અત્યારે તમે ઘરે છો એટલે તમારા ભાઈ બહેનને પણ આ ચર્ચામાં જોડો ચર્ચા કરવાની છે પછી પહેલાં ચિત્રને બરાબર જોઈ લો તો તમે હું માનું છું કે ચિત્રને બરાબર જોયું હશે જોઈ લીધું ને હવે સૂચના મુજબ આપણે કરવાનું છે સૂચના આ પ્રકારે હતી કે જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો અને લખો એટલે કે બે ચિત્રોમાં શું જુદું છે અને શું સરખું છે એની ચર્ચા તમારે તમારા ભાઈ બહેન સાથે કરી લેવાની છે કે આમ છે આ સરખું લાગે છે આ જુદું લાગે છે એના પછી તમારે એના વિશે લખવાનું છે આપણે એ પ્રવૃત્તિ કરીએ તમે જોઈ શકો છો એક તરફ લખ્યું છે કે તેજલનું ઘર બીજી તરફ લખ્યું છે વિવેકનું ઘર એક વાત નક્કી થઈ ગઈ કે એક તરફનું એટલે કે ડાબી બાજુનું જે ચિત્ર છે એ તેજલના ઘરનું ચિત્ર છે અને જમણી બાજુનું જે ચિત્ર છે એ વિવેકના ઘરનું ચિત્ર છે હવે અહીં એક મુદ્દો તારવીને તમને નમૂના તરીકે આપવામાં આવ્યો છે એ રીતે બીજા તમારે ચાર પાંચ વાક્યો શોધીને બંને ચિત્રોને સરખાવી જોઈને સરસ રીતે સરખામણી કરીને પછી લખવાના છે અને એ આખા વાક્યો આ રીતે લખવાના છે એક ઉદાહરણ તરીકે જે વાક્ય છે એ હું વાંચું છું તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે બરાબર છે જરા જુઓ તો અહીં તમારી સામે બે ચિત્રો આપવામાં આવ્યા છે એ અને તમે જુઓ બીજો જે વિવેકના ઘર પાસેનો લીમડો છે પાતળો દેખાય છે આ બાજુ જાડો દેખાય છે બે વાક્યો આપણને સરસ મળ્યા એ વાક્યો અહીંયા લખેલા જ છે ફરીથી જોઈએ આપણે તો વાક્ય આમ છે તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે સામે લખ્યું છે વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે બે વાક્યો સરસ મળ્યા હવે તમારે બીજા વાક્ય વિચારવાના છે ચિત્રને આધારે તો આપણે ચિત્ર જોઈએ હા મને તરત કંઈક દેખાયું તમને દેખાયું શું દેખાયું તેજલના ઘરની બહાર ખાટલામાં દાદા બેઠા છે દેખાય છે એવું અને વિવેકના ઘરની બહાર લીમડા નીચે કોણ બેઠું છે હું માનું છું કે વિવેકના દાદીમાં હોઈ શકે છે તો બીજા બે વાક્યો આપણને મળ્યા કે નહીં તો તમારી નોંધપોથી ખોલો પેન્સિલ હાથમાં લો આપણે આપેલી જગ્યા એ જગ્યા પણ જોઈએ તમારી ચોપડીમાં તમારા પાઠ્યપુસ્તકમાં હવે આપણે એ વાક્યો આ રીતે લખીએ કે તેજલના ઘરની બહાર અથવા તેજલના ઘરના આંગણામાં ખાટલામાં દાદા બેઠા છે એટલે અથવા ખાટલામાં દાદા બેઠા છે તેજલના ઘરની બહાર દાદા બેઠા છે એમ પણ વાક્ય હોઈ શકે છે તો વિવેકના ઘરની બહાર ખાટલામાં દાદીમાં બેઠા છે આવું એક વાક્ય પણ તમે લખી શકો છો બાકીનું તમારે વિચારવાનું છે તમને જોઈતા મુદ્દા ચિત્રોમાંથી જ મળવાના છે ચિત્રો જ તમને એ મુદ્દા આપવાના છે તો આ સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે પરંતુ હા વાક્યો તમને મળી જાય લખવાલાયક મુદ્દો મળી જાય એ પછી તમારે પેન્સિલ સરસ રીતે પકડીને અંદર આપેલી જગ્યામાં બહુ સારી રીતે છેકછાક ન થાય એની કાળજી રાખીને સરસ રીતે વાક્ય લખવાની પ્રવૃત્તિ કરવાની છે તો કરશો ને આ પ્રવૃત્તિ હવે આગળ વધીએ નીચે કશું આપ્યું છે જરા જોઈએ આમ લખ્યું છે કહો તમારે કહેવાનું છે હું એ સૂચના તમને વાંચી સંભળાવું છું સૂચના આ પ્રમાણે છે તમારા ઘર વિશે શું શું ગમે છે ને કયા કયા ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે વાત કરો અત્યારે તો આપ સૌ ઘરે છો એટલે આ જે વાત કરવાની છે તમારા ભાઈ બહેન સાથે તમે કરી શકો છો આપણા ભાઈ બહેન આપણા દોસ્ત જ કહેવાય તો હું તો એમ કહું કે મારા ઘરની બહાર જે મોટું આંગણું છે ને એ મને બહુ ગમે છે તમે તમારા ઘરની કઈ વસ્તુ શું ગમે છે કેવી રીતે ગમે છે એ કહેવાનું છે અને સાથે સાથે એક વસ્તુ ઉમેરવાની છે કે એમાં કયો ફેરફાર કરવા જેવો છે એ પણ તમારે કહેવાનું છે તો હું એમ કહું કે મારા ઘરની બહારનું આંગણું મને ગમે છે પણ એમાં ફૂલ છોડ નથી એટલે મારે એમાં ફૂલ છોડ વાવવા છે જુદા જુદા છોડ વાવવા છે એ ફેરફાર કરવાની મને જરૂર લાગે છે તમે તમારી રીતે તમારા ઘરને આધારે એ જવાબ આપજો હવે લખવાની પ્રવૃત્તિ પણ અહીં આપી છે પેલી પ્રવૃત્તિ તમારે બોલીને કરવાની છે એટલે તમારે બોલીને સ્વજનને તમારા ભાઈ બહેનને કહેવાનું છે ભાઈ બહેન સાથે ચર્ચા કરવાની છે લખો તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો હવે આ તો ખાસું બધું લખવાની વાત છે અત્યાર સુધી આપણે છવાય એક એક વાક્યો લખતા હતા અહીં તમારે થોડુંક વધારે લખવાનું છે વિચારવાનું છે કલ્પના કરવાની છે અને લખવાનું છે હા ઘર વિશે લખવાનું છે તમે ભવિષ્યમાં બનાવશો તો ઘર કેવું બનાવશો એ લખવાનું છે પણ એને માટે થોડાક મુદ્દા તો તમને આપ્યા છે એ મુદ્દા હું તમારી સમક્ષ વાંચું છું જરા ધ્યાન આપીએ એ ઘર ક્યાં હોય એ ઘર કેવડું હોય એ ઘરમાં કેવી કેવી વ્યવસ્થા હોય એ એ ઘરને તમે રંગ કરો તો કેવો કરો અંદરના ભાગમાં કેવો રંગ કરશો બહારના ભાગમાં કેવો રંગ કરાવશો અંદરના ભાગમાં કેવો રંગ કરાવશો અને એનું નામ રાખો તો શું રાખો તો આ બધા જ મુદ્દા માટે તમને સરસ મજાની જગ્યા નીચે આપવામાં આવી છે થોડુંક વિચારવાનું છે મગજને કસવાનું છે કલ્પનાના ઘોડાને દોડાવવાનું છે અને પછી લખવાનું છે તો તમે લખશો ને દોસ્તો લખીને તમારા ભાઈ બહેનને અથવા મમ્મી પપ્પાને અચૂક બતાવવાનું છે જે પપ્પા છે જે વાત કરી છે એ પણ મજાની છે એ પણ વાંચી લઈએ કહો તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો શી મજા પડે શી મુશ્કેલી પડે હવે યાદ કરવાનું છે કલ્પના જ કરવાની છે તમારે ક્યારેક તમારા કોઈ મિત્રના ઘરે રહેવાનું બને તો ત્યાં કયો આનંદ આવે જે તમારા ઘરે વસ્તુના હોય એ એના ઘેર હોઈ શકે છે એક જુદી રીતે હોઈ શકે છે તો તમને એની મજા પડે દાખલા તરીકે મારે મારા મિત્ર ભરતના ઘરે રહેવાનું થાય તો મને કયો આનંદ આવે ખબર છે કે ભરતના ઘરે હિંચકો છે મારા ઘરે હિંચકો નથી તો મને મજા પડે તમે તમારા મિત્ર વિશે વિચારીને આ કહેવાનું છે અને કઈ મુશ્કેલી પડે એ પણ કહેવાનું છે કે મિત્રના ઘેર કોઈ એવી અગવડ હોય અથવા સગ સગવડ ન હોય તો તમને કઈ મુશ્કેલી પડે એ પણ તમારે વિચારીને કહેવાનું છે બોલીને કહેવાનું છે હવે અહીં જે સૂચના છે એ એવી છે કે વર્ગના બધા વિદ્યાર્થીઓના નામની ચિઠ્ઠી બનાવો વિદ્યાર્થીઓ વારાફરતી એક ચિઠ્ઠી ઉપાડશે તે ચિઠ્ઠીમાં જેનું નામ હોય તેના નવા ઘર વિશે વાંચી ત્યારે ત્યાં રહેવામાં તેને શી મજા પડે કે મુશ્કેલી પડે તે જોડીમાં બેસી એકબીજાને કહેશે હાલ આ પ્રવૃત્તિ આપણે આપણા ઘરે છીએ તો સમૂહમાં બીજા વિદ્યાર્થીઓ આપણી સાથે નથી તો આપણે આ પ્રવૃત્તિ વિશે પછી નિરાતે આપણા શિક્ષક કરાવશે ભવિષ્યમાં પછીની પ્રવૃત્તિમાં જરા આપણે ફરીથી પાછા પેલું ગીતડું યાદ કરી લઈએ તો એ ગીતડું વારંવાર આપણે ગાતા રહેવાનું છે એટલે ભૂલી ના જવાય અને આનંદ આવે તો ફરીથી એ ગીતડું એના એની થોડીક પંક્તિઓ યાદ કરી લઈએ ને તો થઈ જાઓ તૈયાર ઉંદર રહે છે દરમાં માણસ રહેતો ઘરમાં ઉંદર રહે છે દરમાં માણસ રહેતો ઘરમાં ચકો ચકી રે માળામાં બટે રે તરજાળામાં ચકો ચકી રે માળામાં બટે રે તરજાળામાં તમે પણ ગાજો અને ભાઈ બહેનને પણ ગવડાવજો વળી પાછી એક પ્રવૃત્તિ આપણે જોવી છે બાલ દોસ્તો આ પ્રવૃત્તિ છે રીડિંગ ક્રિકેટ આ પ્રવૃત્તિ માટે તમારે તમારા દોસ્તોની મદદની જરૂર છે બીજા વિદ્યાર્થીઓની મદદની જરૂર છે અત્યારે આ પ્રવૃત્તિ આપણે નથી કરી શકતા કારણ કે આપણી સાથે મિત્રો નથી અત્યારે આપણે આપણા પોતપોતાના ઘરે છીએ તો આ પ્રવૃત્તિ આપણે નિરાતે પછીથી કરવી છે અને હવે એ પછીની પ્રવૃત્તિ આપણે જોઈએ બાલ દોસ્તો અહીં તમારી સામે ફરી એકવાર સરસ મજાનું ગીત મૂકવામાં આવ્યું છે આ ગીત આપણે માણવું છે એનું ગાન પણ કરીએ અને પઠન પણ કરીએ અને પછી એને લગતી પ્રવૃત્તિ કરીશું ટીકુ બેન તો વાંચનના શોખીન ટીકુ બેન તો વાચન્ના શોખીન ટીકુ બેન તો વાચન્ના શોખીન વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન बेंतो बेन चन्ना शोखिन तिकु बेंतो बेतो चन्ना शोखिन छोटा भीम ने सोटी पोठी छोटा भीम ने सोटी पोठी बदूज वाचे खूब बदूज वाचे खूब बधीज वार्ता दादी माफक बोले आ बेहुब बदीज वार्ता दादी माफक बोले बेहुब ટીકું બેનુલેશન કરતો વાર્તા માનો બેનુ ટીકુબેનું લેશન કરતો વાર્તા માનો જીન તો વા શોખીન ટીકું બેનતો વાચન્ શોખીન ટીકું બેનના ઘરમાં તો છે ચોપડીઓ ના થપ્પા ટીકુબે ના ઘરમાં તો છે ચોપડિયો ના થપ્પા टीकू थी साथे वाचे मम्मी पप्पा तिकुनी नी थी साथे वाचे मम्मी पप्पा वताता वाता उंगी जाएने पोची जता वजता वंगी जाने पोची जा चीन टीकू बेनो तो वन्ना शोखीन टीकू बेनो वन्ना शोखिन एक दिवस तो अजवाड़ा टीकू बैन गुम एक दिवस तो अजवाड़ा थीकू बैन गुम आखा फड़ीए शोधे सौ कोई जाजी पाड़े बुम आखा फिर शोधे सौ कोई जाजी पाड़े बू टिकू बेन पलंग नीचे वाचन मतल ટીકુબેન તો વાચના શોખીન વાચે નાના અક્ષર વાડી ચોપડીઓ રંગીન ટીકુબેન તો વાચના શોખીન તો બાલ દોસ્તો ટીકુબેન વિશે સાંભળવાની મજા પડી ને સરસ મજાનું ગીત આપણે સાંભળ્યું હર્ષવીબેન પટેલે લખેલું આ ગીત આપણે માણ્યું અને હવે આને લગતી પ્રવૃત્તિ પણ આપણે કરવાની છે તો એ પ્રવૃત્તિ પણ જોઈએ પ્રવૃત્તિ અઢાર પ્રવૃત્તિમાં વાતચીત કરવાની છે તમને થાય કે ભાઈ વાતચીત તો બે વ્યક્તિ વચ્ચે થાય તો બિલકુલ સાચી વાત છે તમારે તમારા ઘરના કોઈ સભ્ય સાથે આ વાતચીત કરવાની છે અહીંયા દસ જેટલા મુદ્દા વાતચીત માટે આપ્યા છે એને હું પ્રશ્નો નહીં કહું તો વાતચીતના મુદ્દા છે તો પહેલો જે મુદ્દો છે ટીકુબેનને શું બહુ ગમતું હવે હું મારી બહેનને પૂછું અથવા મારી બહેન મને પૂછે કે ભાઈ ટીકુબેનને શું બહુ ગમતું તો હું કહીશ લે એટલી ખબર ના હોય ટીકુબેનને વાંચવાનું બહુ ગમતું આ રીતે તમારે વાર્તાલાપ કરવાનો છે એમ જ નહીં બોલી જવાનું કે વાંચવાનું તમારે એમ કહેવાય ટીકુબેનને ટીકુબહેનને તો વાંચવાનું બહુ ગમતું હવે મને મારા ભાઈ અથવા મારી બેન પૂછે તમે શું વાંચો છો તો હું કહું હું તો છાપું વાંચું છું અથવા હું તો સૃષ્ટિ વાંચું છું તું હવે શું વાંચે છે એ તો કે મને એ કે હું તો મારી ચોપડીમાં એક પાઠ આપ્યો છે ને એ વાંચું છું તો આ રીતે તમારે શું કરવાનું છે વાર્તાલાપ કરવાનો છે વાતચીત કરવાની છે આ વાતચીત તમારે ટૂંકમાં નહીં પતાવી દેવાની થોડીક ચર્ચા કરવાની અને એમાં બહુ મજા પડશે તમને તો દસ જેટલા મુદ્દા છે તમારે માટે તો વાતચીત માટે તમને પૂરતો સમય મળવો જોઈએ તમારે સમય મેળવી લેવાનો છે બરાબર ને હવે એ પછીની ઓગણીસમી પ્રવૃત્તિ પણ આપણે જોવી છે જોડો અને વાંચો હવે અહીંયા તમારી સામે જોડકાની સ્થિતિ છે એટલે એક બાજુ કેટલાક વાક્યો આપ્યા છે એ અધૂરા છે વાક્યોની સામે એ જોડાઈ જાય છે વાક્યો એનો અનુબંધ છે ટૂંકમાં એટલે આખું વાક્ય બની જશે પણ તમારે બરાબર સમજી વિચારીને ટીકુનું જે કાવ્ય સાંભળ્યું એને બરાબર યાદ કરીને જરૂર પડે ફરીથી વાંચી લેવું જોઈએ અને પછી આ તમારે આખું વાક્ય બનાવીને વાંચવાનું છે મોટેથી ટીકુ બહેનને હવે અહીંયા તરત જુઓ કયું વાક્ય બનાવાય અનેક રીતે બને પણ પહેલું કયું વાક્ય બને ટીકુબેનને વાંચવાનું ખૂબ ગમતું ટીકુબેન તો વાંચનના શોખીન કાવ્યની પંક્તિ આમ છે અને એનું વાક્ય બને તો આ રીતે બને કે ટીકુબેનને વાંચવાનું ખૂબ ગમતું બાકીના જે મુદ્દા છે એ તમારે તમારી રીતે જોડીને મોટેથી વાંચવાના છે ચાર મુદ્દાઓ એક મુદ્દો આપણે બીજો પણ જોઈ લઈએ ચોથા નંબરનો છે તે પલંગ નીચે તે એટલે કોણ હા સમજી ગયા ટીકુબેન એટલે તે પલંગ નીચે શું કરતા હતા શોધો સંતાઈને વાંચતા હતા આખું ઘર એમને શોધવામાં પડ્યું પણ ટીકુબેન તો શું કરતા હતા તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા કેવી મજા પડી વાક્ય જોડવાની એ પછીની પ્રવૃત્તિ પણ આપણે જોઈએ આ તો સરસ મજાની પ્રવૃત્તિ છે તમે જુઓ પાંચ શબ્દો આપ્યા છે આમ ઊભા હું શબ્દો પાંચ વાંચું તમને મજા પડશે ડીપચો નજી નસલે યેળીફ નહેબકુટી અહીં આઠ શબ્દો આપ્યા છે પણ એ શબ્દો બહુ મજાના છે હું તમારી સામે વાંચું છું સ્ક્રીન પર જોઈએ ડીપચો નજી નશલે હેબક કુટી ગલંપ જ્ઞા આવા જ તમને થશે કે સાહેબ આવા શબ્દો ક્યાંથી વાંચ્યા હતું કે શબ્દોનો તો કોઈ અર્થ જ નથી મિત્રો આ શબ્દો તો શબ્દો જ છે પણ એમાં શું થયું છે વર્ણો એટલે કે અક્ષરો આગળ પાછળ આડા આવડા થઈ ગયા છે આપણે એને જરા સ્ક્રીન પર જોઈએ ઉદાહરણ અહીંયા આપ્યું છે ન ખી શો હવે તમે જુઓ બધા જ વર્ણો આમ ઉલટા થઈ ગયા છે હવે એનો જ જવાબ આ રીતે છે શબ્દ શો ખી ન હવે શોખીન કોણ શોખીન હમણાં કાવ્યમાં આવ્યું કે ટીકું વાંચવાના શોખીન તમે પણ કોઈ બાબતના શોખીન હોઈ શકો છો તો શોખીન એક શબ્દ તમને મળ્યો પ્રવૃત્તિ એકવીસમી તમારા મિત્ર સાથે જોડીમાં બેસો ગીતના બીજા પાંચ શબ્દ ઉલટાવી લખો હવે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો તમારા મિત્રએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો અહીં તમારા મિત્ર તમારે ભલે એક ચોપડી હોય તમારી પાસે નોંધપોથીમાં કાવ્યમાંથી શબ્દ શોધીને ઉલટાવીને લખવાનો છે હું ઉલટાવીને લખીને તમને આપું તમે મને આપો એ રીતે કરવાનું છે અને પછી તમારે એને સુલટાવવાના છે એને યોગ્ય ક્રમમાં કરીને સરસ રીતે શબ્દ બનાવવાનો છે આપણે ટીકુબેનવાળું કાવ્ય છે એને સ્ક્રીન પર જોઈએ હવે તમારા સામે સ્ક્રીન પર આ કાવ્ય છે એમાંથી ઉદાહરણ તરીકે એક શબ્દ ઉલટાવીને તમારી સામે મૂકું છું એ જ રીતે તમે આ જ કાવ્યનો ઉપયોગ કરીને તમારા ભાઈ અથવા બહેનને પાંચ શબ્દો આપશો અને એ પણ તમને એટલા જ શબ્દો આપશે એક શબ્દ હું લખું છું તમારી સામે એક શબ્દ મેં લખ્યો છે ર ક્ષ અ તમે જોઈ શકો છો આને સુલટાવીને તમારે લખવાનો છે તો આવા બીજા પણ તમે શબ્દો કાવ્યમાંથી શોધીને ઉલટાવીને લખો અને પછી એનો જવાબ પણ તમારે અરસ પરસ કરવાનું છે તો આ પ્રવૃત્તિ પણ તમને બહુ જ આનંદ આપશે તમે વિચારી શકો છો મેં કયો શબ્દ લખ્યો છે બરાબર છે મેં લખ્યો છે અક્ષર અક્ષરને મેં ઉલટાવી દીધો છે તો કેવી મજાની પ્રવૃત્તિ છે આમ કરવાથી તમને મજા કઈ પડશે આનંદ પણ આવશે રમત ગમતા હોય એવો આનંદ પણ આવશે અને સાથે સાથે શબ્દો ખરેખર કેવી રીતે લખાય એની સમજ પણ કેળવાશે તો આ માટે પણ તમે તમારા ભાઈ અથવા બહેનની મદદ લઈને અચૂકા પ્રવૃત્તિ કરો વળી પાછા આગળ વધીએ પ્રવૃત્તિ બાવીસ મોટેથી ગાઓ એટલે આમાં ધીમેથી ગણગણવાનું નથી મોટેથી ગાવાનું છે જાણે મોટો કારીગર ગુંથી ગુંથી બનાવે ઘર એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર જાણે મોટો કારીગર કોઈ કારીગર હોય ને એવી એની છટા છે અને પોતાનું ઘર છે ને એ આમ બનાવવા ખાતર ના બનાવે ગૂંથી ગૂંથીને બનાવે તો તમે સમજી ગયા કે આ કોની વાત છે સુઘરીની વાત છે બહુ સરસ પણ તમે તમારા ઘરે અને ઘણીવાર શાળામાં પણ આ રીતે આવી રમત જોડકણા જેવી અને ઉખાણા જેવી તો કરતા હોવ છો લો તમારી સામે હું એક ઉખાણું આવું જ મૂકું છું તમારે વિચારીને જવાબ તમારા મમ્મી પપ્પાને કહેશો તો પણ ચાલશે કાળી છૂરે કાઢી છું કાળા વનમાં રહું છું લાલ પાણી પીવું છું બોલો હું કોણ છું યાદ રહ્યું કાળી છૂરે કાઢી છું કાળા વનમાં રહું છું લાલ પાણી પીવું છું બોલો હું કોણ છું જરા જવાબ તમારે વિચારવાનો છે અને હવે छली प्रवृत्ती हसवानी प्रवृत्तीचे जरा जो आहे स्क्रीन पर प्रवृत्ती त्रेवीस चालू हसीए दीपू हे टीकू केव्ह दिवस टीकू बेकार यार टीचरने कशु साचू ना कीपू के केम टीकू एमे पाटियाम राष्ट्रगीत लखू ने पूचं राष्ट्रगीत कोण लख्यो मे कुर त તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા તો બાલ દોસ્તો આપણે વાંદરાભાઈને વાંચતા ન આવડે એ એકમને સરસ રીતે માણ્યો આપણે વારંવાર મળતા રહ્યા જુદી જુદી પ્રવૃત્તિઓ કરી યાદ કરી લો કઈ કઈ પ્રવૃત્તિ કરીએ પહેલાં તો ગીતડું ગાયા ઉંદર રહેતો ધર્મવાળું પાછી વાંદરાભાઈની વાર્તા ભૂલી ગયા કેવી મજા પડી હતી એ વાર્તામાં બહુ જ મજા પડી હતી સાથે આપણે ચિત્ર નિદર્શન કર્યા બે ચિત્રો જોયા હતા યાદ છે ફરીથી પણ પાછા ચિત્રો જોયા આજે અને એ ચિત્રમાંથી પણ અનેક પ્રકારની માહિતી મેળવીને આનંદ કર્યો વળી શબ્દની પ્રવૃત્તિમાં તો કેવી મજા પડી ખાલી ખાના હોય ચાર એમાં શબ્દ કેવી રીતે બને વર્ણ મૂકીને એ પણ જાણ્યું જાણ્યું ને એ જ રીતે વાક્યમાંથી એક શબ્દ અદૃશ્ય થઈ ગયો ખોવાઈ ગયો હોય એ શોધ્યો એ રીતે વાક્યો લખ્યા પાછું થોડાક વાક્ય વધારે વાક્યો લખ્યા એક એક વાક્ય કરીને પાછા એક સાથે વાક્યો લખ્યા એ પ્રવૃત્તિ કરી પાછા ચિત્રોની સરખામણી કરીને એના વિશે લખ્યું બરાબર પાછો જોક સાંભળ્યો પાછું ઉખાણું અને એ બધાના નિમિત્તે તો આપણે પાછું કંઈક લખ્યું કંઈક બોલ્યા અને એ રીતે પ્રવૃત્તિ કરતાં કરતાં મજા લૂંટતાં લૂંટતાં કંઈક ને કંઈક શીખ્યા અને હવે તમને એક નાનકડું જે ગૃહ કાર્ય મારે આપવું છે એ માટે તમે તમારી નોંધપોથી તૈયાર કરો અને પેન્સિલ હાથમાં લો તો એ પ્રવૃત્તિ એવા પ્રકારની છે કે અહીં જુદા જુદા પ્રાણીઓની વાત આવી પક્ષીઓની વાત આવી એમના રહેઠાણની વાત આવી કેટલું બધું આવ્યું હવે તમારે કંઈ જ નહીં પણ કોઈ પણ એક પ્રાણી અથવા કોઈ પણ એક પક્ષી પસંદ કરીને એના વિશે તમને જે કંઈ સૂજે જેવું સૂજે એવું લખવાનું છે અને એ પાંચ વાક્યો પણ હોઈ શકે સાત વાક્યો પણ હોઈ શકે એનાથી વધારે વાક્યો પણ હોઈ શકે પણ તમારે તમારી જ ભાષામાં તમારી રીતે લખવાનું છે અને તમારા મમ્મી પપ્પા અથવા તો ઘરની અન્ય કોઈ વ્યક્તિને એ બતાવવાનું છે તો આટલું કરશો ને અચૂક કરજો ફરીથી મળીશું ધન્યવાદ